ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કચ્છ યુનિવર્સિટીના કુલપતિશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. કચ્છ યુનિવર્સિટી સંલગ્ન પરીક્ષા વિભાગના વિવિધ 3 મુદ્દાની રજૂઆત બાબતે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કચ્છ યુનિવર્સિટીના કુલપતિશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં સેમેસ્ટર 5ના 1 અથવા 2 વિષયમાં અનઉત્તીર્ણ વિદ્યાર્થીઓની રિમેડિયલ પરીક્ષા યુનિવર્સિટી દ્વારા લેવામાં આવે. કચ્છ યુનિવર્સિટીમાં પેપર રીચેકિંગ માટે આવતી અરજીઓમાં જે વિદ્યાર્થીઓના માર્ક્સમાં સુધારો થયો છે તેઓ પાસેથી વસૂલવામાં આવતી પેપર રીચેકિંગ ફી પરત કરવામાં આવે. તે ઉપરાંત વર્તમાનમાં યુનિવર્સિટી દ્વારા લેવાયેલ નિર્ણય કે જેમાં પરીક્ષાનો સમય 3 કલાકમાંથી 2.5 કલાકનો કરી નાખવામાં આવેલ છે, જેથી વિદ્યાર્થીઓનો અહિત થાય છે, જેની ફેરવિચારણા કરવામાં આવે અને વિદ્યાર્થી પરિષદ તેની માંગ કરે છે અને યોગ્ય સમયે આ સેમેસ્ટરના અંત સુધીમાં આ વિષયની ગંભીરતાને ધ્યાને લઈ અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી આશા સાથે કચ્છ યુનિવર્સિટીના કુલપતિશ્રીને અરજી કરવામાં આવી હતી. મનોજ મહેન્દ્રભાઈ ગઢવી, પ્રદેશ સહમંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ. આજે અમે મુખ્ય 3 મુદ્દે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા, જેમાં પહેલો મુદ્દો છે કે સેમ 5માં જે 1 અથવા 2 વિષયમાં જે એટીકેટી આવે છે એ વિદ્યાર્થીઓની રિમિડિયલ એક્ઝામ લેવામાં આવે. બીજો મુદ્દો અમારો હતો કે જે લોકો રીએસેસમેન્ટ માટે અરજી કરે છે અને એ લોકો એ પરીક્ષામાં પાસ થઈ જાય છે તો એ લોકોના 300-300 રૂપિયા જે વાંક યુનિવર્સિટીનો છે, કે યુનિવર્સિટીના વાંકના કારણે એમના માર્ક્સમાં ઘટાડો આવ્યો તો એ માર્ક્સ સુધરે તો એ લોકોને એમની 300-300 રૂપિયા લેખે ફી પાછી આપવામાં આવે. અને ત્રીજો અમારો મુદ્દો હતો કે જે સમય 2.5 કલાકનો કરી નાખવામાં આવ્યો છે પરીક્ષાનો સમય, એ પરીક્ષાનો સમય બી વધારી દેવામાં આવે. એમાંથી જે વિકલ્પ MCQ કાઢી નાખવામાં આવ્યા છે એ વિકલ્પ પાછા આપવામાં આવે, એવી 3 માંગો સાથેનું આવેદનપત્ર આજે વાઇસ ચાન્સેલરશ્રીને અમે લોકોએ આપ્યો છે.